ગ્રહોનો વાંક છે. આમાં મારા ગ્રહોનો વાંક, તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડમ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબુ, તુમ જબ શાદી બનાયા તભી તુમ્હારા કાલ સર્પ યોગ ચાલુ થા, ઇસલિયે એના કોંડા મિલી. જોઈ લે એના કોંડા નું બધું. પણ હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ. મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે, તારે લીધે હું આઉટલાઈન પર જવાનું. હવે મને બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. I don't care. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલિલિયો, સોક્રેટિસ, વલ્લતા બેન બધાને ગાંડા જ કહે છે. વલ્લતા બેન કોણ? તારી મમ્મી. મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા. હું કોઈ દિવસ નથી લાવતો એ લંગડી જ વચ્ચે. મારે તો તારી માને આપણા લગ્ન માં નહોતી બોલાવી. સાલી કેટર ની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા નહીં આપતો. ચલો હું મારી માને નટું ભાઈ, હું તમારા ઘરમાં બહાર નીકળ્યો. માય ગોડ, આ કેવી રીતે થયું? અરે પણ આ બધું, ઓ પ્રભુ, મારા ને તમારા ફાધર પણ સેમ છે. અરે હદ કરી આ બેટરીએ. શાકભાજી લેવા જાઉં છું કહીને ક્યાં ક્યાં જઈએ. અરે ડોસાઓનો ભરોસો નથી. આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે. એની માને પાછું કોબી નું શાક. છોડું તું મહેરબાની કરતે, આ શું માંડ્યું છે માલતી. તું યાર અઠવાડિયામાં છ છ દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે, કંટોળા પૌષ્ટિક છે. કોબી ખાઈ ખાઈને પેશમાં ગેસ થઈ ગયો પેટમાં. ત્રાસ છે ત્રાસ. અરે ભગવાન, આ પરણી આવી ને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબી ની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે કોબી નો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉબકા આવે છે. હા, કોબી કોબી કોબી. અને છોકરો કહેવાય સાલા, આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. તું તમારે લીધે થયું છે. શું બોલી તો? મારે લીધે? હા, તમે જ મંડ્યા હતા. મેને બિલુ કો ઉઠાયા, મેને ઉસકો પસાડા, મેને ચલા કા લોટ ફેંકા. મેં બિલુ કી છાતી પે બેઠ ગઈ. ખાલી મારી છાતી બેસાડી દીધી આ બોલી ને. તે શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસી નહીં આવો. તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. નોનસેન્સ લેડી, આ બધા માટે તું જવાબદાર છે. વર્ષોથી લોહી પીધા મારા. તમે મને શું આપ્યું, મને શું આપ્યું, ને મેં ગધેડાએ પૈસા કમાવા માટે આ તક ઝડપી આવી. માલતી, ન કરે નારાયણ ને હું જો પાછો ન આવતો, તું અશ્વિન ને પરણી જજે. મને વચન આપ, તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ. સલાહ, મને બહુ હેરાન કર્યો. હવે એને ખબર પડે. અંદર આવી શકું વાલી? અરે આવો આવો આવો, મારા કાન ખોલ. આ રીતે માણસ ને ચક્કર આવી જાય યાર. હોતું હશે, તમને તો કુદડીઓ ફરવાની ટેવ છે નહીં. સવારે તને મેં કહ્યું ને, શું બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ. ઓ, કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો. હાય હાય, મારા કયાગ્રા કંત, તમે આવું મીઠું મીઠું બોલો છો ને, ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોટી. ભાઈ 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 ભાઈ, મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપતી. ગઈકાલે એક ડાકણ જેવી ભયાનક બાઈ આવી.
ઢાંકણ જેવી બાઈ એટલે તારી મમ્મી ને એટલે તારી મમ્મીને ખબર છે આવું બધું થાય છે? બિચારી રોજ જાપ જપે છે અને દેવેન કોઈ મગજના ડોક્ટરને લેવા ગયો છે. હે ભગવાન, સાલા દેવેનિયામાં પોતામાં મગજ નથી અને ડોક્ટર પાસે. જો આમાં ડોક્ટરની જરૂર નથી, તું પ્લીઝ આ સપના જોવાનું બંધ કરી દે. ચૂપ રહો તું પગલી. દેવેન આવી ગયો, દેવેન આવી ગયો, આવી ગયો. બેન મરી ગયા છે, ડોક્ટર મરી ગયા છે. મરી ગયા? ખબરદાર, જો તે મારી પૂરી ની આમે આંખ ઉઠાવીને જોયેલું તો. આને જરા કાબુમાં રાખો. યુ કીપ ક્વાયટ. પહેલા તમારી દીકરી ડોલી ને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને, તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું, બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. મને ફસાવી દઈશ તું જા યાર. પંડ્યા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ. રોજ સવારે રસીલા ની હાથે બેંક માં જાય છે. કોણ બેંક માં? આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે, એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપો યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ ડોબા એને એટીએમ શીખવાડતો તો. એટીએમ એની ટાઈમ મજા. ખૂબ ખાનદાન નફક છે અંકલ. તમે ડોલીના પપ્પા ના હોત ને તો? નથી, હું ડોલીનો બાપો નથી. બોલતું હું ઉખાડી લેવાનો. મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા, શરમ નથી આવતી તને? બોલો સલો, નોનવેજ મેસેજો મોકલે ને બાપા એ બધું વાંચવાનું. શું લખ્યું? જા યે સુહાગ રાત કી બાત હૈ. બોલો પ્રભુ, સુહાગ રાતના મેસેજ મોકલે. સલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછી પૂછીને કર્યું. તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું. કોણ છે આ? તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા. મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. રે જો બોલે જો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના ના ના, બૈરી છે નટુભાઈ, સમજો તો શું પતા નહીં. અરે સવાર ના પરમા મારા ઘરમાં આવી જાવ છો અને ભૂત બતાવો. ભૂત બતાવો. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો.